તેઓ આજનું પ્રાસંગિક વક્તવ્ય આપણે સમક્ષ રજૂ કરે. પ્રથમ તો આજે જે કાર્યક્રમ જે છે આ કાર્યક્રમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન જેટલી પણ કોલેજો છે એ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ 1500થી પણ વધારે વિદ્યાર્થીઓએ 28 જેટલી એક્ટિવિટીમાં જેમણે ભાગ લીધેલો છે અને આપણે આ પાંચમું વર્ષ મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રથમ તો જેમણે ભાગ લીધેલો છે અને તમામ કોલેજના વિદ્યાર્થીઓ આપ સૌને પ્રથમ અભિનંદન પાઠવું છું. આજનો કાર્યક્રમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એટલે આપણે સમજીએ છીએ કે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા એવા ગ્રામ્ય જિલ્લાઓ અને એ ગ્રામ્ય જિલ્લાઓના સંલગ્ન જે કોલેજો છે તમામ વિદ્યાર્થીઓ સાથે જે અભ્યાસ કરી રહ્યા છે એમાં રહેલી છુપાયેલી કળા હોય, સુષુપ્ત શક્તિઓ હોય, સાંસ્કૃતિક જે વારસાઓ છે એ વારસાઓને એમનામાંથી સ્ટેજ એક આપવા માટેનો એક કાર્યક્રમ, આ મોટા પાયે કાર્યક્રમ આપણે દર વર્ષે ઉજવીએ છીએ અને મને ગર્વ છે કે આવા કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો પણ મોકો મળે છે. યુવક મહોત્સવ 2024 અંતર્ગત આજરોજ આ કાર્યક્રમના અધ્યક્ષ આપણા સૌના લોકલાડીલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી, શિક્ષણ મંત્રી આદરણીય કુબેરભાઈ ડિંડોર સાહેબની આગેવાની હેઠળ અધ્યક્ષસ્થાનમાં આજનો કાર્યક્રમની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજનો કાર્યક્રમ એટલે વિદ્યાર્થીઓનો કાર્યક્રમ, આજનો કાર્યક્રમ એટલે વિદ્યાર્થીઓમાં રહેલી ઉર્જાને સ્ટેજ આપવાવાળો કાર્યક્રમ. આ કાર્યક્રમ એટલે કાર્યક્રમ નથી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો, આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભાગ લેવાનો મોકો, વિદ્યાર્થીઓએ જે પોતાનું સ્પિરિટ જે છે સ્પિરિટ અને ઉર્જા બતાવવાનો મોકો અને એને પણ નિહાળવાનો મોકો પણ આ સ્ટેજ ઉપરથી મળ્યો છે. આપણા સૌ કોઈના લાડીલા એવા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણજી હરમેશા યુનિવર્સિટીની જ્યારે નીવ નાખવામાં આવી ત્યારથી માંડીને આ પાંચમો યુવક મહોત્સવના કાર્યક્રમ હેઠળ એમનું જે કામ જે છે એ ખરેખર બિરદાવા પાત્ર છે. કારણ કે અહીંયા ઉપસ્થિત આપણા આદરણીય કુબેરભાઈ ડિંડોર સાહેબથી માંડીને આ વિસ્તારના તમામ આદરણીય ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી જ્યારે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની જ્યારે પાયો નાખવાની વાત હતી ત્યારે આ તમામ લોકોનો સિંહફાળો છે. અને આજે મારે યાદ કરવું પડે કે વૈશ્વિક નેતા અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણા સૌ કોઈના લાડીલા એવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ હેઠળ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની રચના કરવાનો, નિર્માણ કરવાનો એક લક્ષ્ય હતો, સંકલ્પ હતો. એ સંકલ્પ પૂર્ણ કરવામાં, એ સ્વપ્ન જે હતું એ સ્વપ્ન પૂર્ણ કરતા અમે બધાએ જોવાનો અમને જે મોકો મળ્યો એનું અમને ગર્વ છે. આજે આ યુનિવર્સિટીમાં એમ કહેવાય કે જ્ઞાનનું અવરોહણ છે, સિદ્ધિનું અવરોહણ છે, જ્ઞાનનું આરોહણ સાથે સિદ્ધિનું અવરોહણ અને નૂતન જે સપનાઓ છે એનું અવરોહણ કરતી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના પટાંગણમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રેણુકાબેન ડાયરાજી, અહીંયા ઉપસ્થિત અમારા ડૉક્ટર અનિલભાઈ સોલંકીજી, આપણા ગોહિલજી અને ડાયસ પર બિરાજમાન આપણા આદરણીય તમામ સિનિયર આચાર્યશ્રી, શિક્ષણથી શક્તિ મળે છે અને શક્તિથી જ સિદ્ધિ મળે છે અને સિદ્ધિથી જ સમૃદ્ધ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. આવા નવનિર્માણ યુવકો કે જે ભારત દેશનું નિર્માણ માટે, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત સુધી પહોંચવા માટે યુવાનોનું જે ભવિષ્ય
જે ઘડતર જે યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે અને યુવાનોનું ભવિષ્ય એ જ દેશનું ભાગ્ય છે। અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો ગુરુ ગોવિંદ યુનિવર્સિટી એટલે કે આ જે નામ છે નામ નથી પણ એક ઇતિહાસ છે અને ઇતિહાસની પાછળ એટલું મોટું નામ જે છે એ નામની પાછળ કેટલાય લોકો ભારત દેશને આઝાદી માટે પોતાના પ્રાણનું ન્યોછાવર કરી દીધું પોતાનું લોહીનું એક એક ટીપું આ ધરતી માતાને ભારત માતાને અર્પણ કરી એવી ગૌરવશાળી ઇતિહાસ આપણા ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સાથે તાણાવાણા જોડાયેલા છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ ઘણી બધી યુનિવર્સિટી હશે પણ આ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં આપણા આદિવાસી સમાજના અને મહાન બલિદાની ગૌરવશાળી જે છે એ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના ગુરુ ગોવિંદ જે નામ આપ્યું છે એ ભગત સંપ્રદાય હોય કે ભગત આંદોલન થકી લાખો લોકોનું જીવન પરિવર્તન ભીલ સમુદાયનું જીવન પરિવર્તન કરવા માટે પોતાનું પ્રાણોનું ન્યોછાવર આપી દીધા એવા ગુરુ ગોવિંદને હું નતમસ્તક થઈને વંદન કરું છું। જલિયાવાલા બાગ હત્યાકાંડથી પણ વિપરીત આ હત્યાકાંડ જે હતો એ બ્રિટિશરોના સામે એમ કહી શકાય કે એક આંદોલન હતું। આ ભગત આંદોલન ભગત સંપ્રદાય એક ભીલ સમાજમાં નવ સંચારનું જીવનનું એક સંચાર કર્યો હતો। આદિવાસી સમાજ આત્મસન્માન સાથે કેવી રીતે જીવન જીવે અંધશ્રદ્ધામાંથી કેવી રીતે મુક્ત થાય મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર થાય બુરી આદતો કેવી રીતે છૂટે કુરિવાજોમાંથી કેવી રીતે મુક્તિ થાય આ તમામ પ્રકારના જે દૂષણો છે જીવનમાંથી હટી શિક્ષણ સાથે સારા વિચારોનો સંચાર કરી અને આદિવાસી સમાજનું પ્રગતિ અને ઉત્થાન થાય એના માટે ગોવિંદ ગુરુજીએ પોતાની પ્રતિભા સમાજ માટે આપી હતી અને એનું જે અહીંયા આપણે યુનિવર્સિટીના રૂપમાં નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આપણે જોઈ રહ્યા છે। ખાસ કરી જ્યારે અહીંયા પાયો નખાયો ત્યારે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબને પણ આજે યાદ કરવા જોઈએ કારણ કે એમને શિક્ષણ મંત્રી તરીકે પણ જે સંકલ્પ નરેન્દ્ર મોદી સાહેબે લીધો એ સંકલ્પને પૂર્ણ કરવા માટે તમામ પ્રકારના પ્રકલ્પો સાથે પોતાનું યોગદાન એમણે આપ્યું હતું। આજે 28 કરતા પણ અલગ અલગ એક્ટિવિટીમાં જેમણે યુવાનોએ ભાગ લીધેલો છે એવા તમામ યુવાનોની સર્જનાત્મકતા અને નવીનતા સાથે ભારત નવી ઊંચાઈ સર કરશે। યુવા મહોત્સવ એ યુવાનોનું તેજ યુવાનોના સપનાઓ જે છે એ પૂરા કરવા માટે પ્રેરણા આપવાની એક મોટામાં મોટો એક તક છે અને એક આ તક જે છે એ યુવાનોના જીવનમાં હંમેશા એમનો આજીવન એના મનમાં અમિટ છાપ ઉપસ્થિત હોય છે। યુવાનોમાં રહેલી ક્ષમતા યુવાનોમાં રહેલી ઉર્જા એને ઉજાગર કરવા માટેનો આ એક મોકો છે। અને હમણાં વાત જે કરી આપણા ગોહિલજીએ કે કોર કમિટીથી માંડીને નાની નાની ટીમો બનાવીને અમે આ કાર્યક્રમ પાંચમો સ્પંદન યુવા મહોત્સવનો કાર્યક્રમની ઉજવણી કરી છે। આ નાની નાની બાબતોમાં આ વિદ્યાર્થીઓએ જ્યારે ભાગ લીધેલો છે ત્યારે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। આ ગ્રામીણ અને અંતરાળ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ રાષ્ટ્રીય કક્ષાએ સુધી જઈને ભારત દેશનું પોતાના સમાજનું પોતાના રાજ્યનું આ નવનિર્માણ માટે પોતાનું યોગદાન આપી શકે એના માટે તમે જે પ્રેરણા આપી છે સમગ્ર ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના તમામ આગેવાનો અને આપણા વીસી સાહેબના નેજા હેઠળ આજે કાર્યક્રમની રચના થઈ છે એ તમામ પ્રાધ્યાપકો હોય કે વિદ્યાર્થીઓએ ફરીથી દિલથી આપ સૌને અભિનંદન પાઠવું છું અને જે પણ એક્ટિવિટીમાં ભાગ લીધેલી છે આ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી જે છે ભારત દેશનું પ્રતિબિંબ છે અને આ પ્રતિબિંબમાં ઉપસ્થિત રહેનારા તમામ વિદ્યાર્થીઓ વાલી પ્રાધ્યાપકો ફરીથી અભિવાદન સાથે આભાર માનું છું। જય હિન્દ જય ભારત। કાર્યક્રમને આગળ ધપાવતા અધ્યક્ષીય પ્રવચન માટે લબ્ધ પ્રતિષ્ઠિત શિક્ષણ મંત્રી